नमस्ते वाला भक्तजनों, आजे माता धर्मसभा प्रभु प्रकाशनु पर्व उजवे छे, जेने आपणे वर्षो पूर्वे मागी राजाओना तेहवाना नामथी ओळखता हता। आ पर्वमां उजवणी छे प्रभु ईसुना प्रगट थवानी। ईसुनो मानवदेह अवतार तो स्पष्ट देखाय आवे, पण प्रभु तरीकेनुं तेमनुं प्रागट्य अन्य प्रसंगोए पण थयेलुं हतुं। તેમના જન્મ પ્રસંગે ભરવાડોને મળેલ વધામણીના રૂપે ઈસુના સ્નાન સંસ્કારના પ્રસંગે કાના ગામે લગ્ન પ્રસંગે આજનું પર્વ પ્રભુ પ્રકાશના આવાજ પ્રસંગનું પર્વ છે। આપણે રોજિંદા જીવનમાં પ્રકાશનું મહત્વ જાણીએ છીએ। સડકો ઉપર વાહનોને નિશ્ચિત દિશા દર્શાવવા માટે પ્રકાશની અત્યંત આવશ્યકતા હોય છે। અંધારામાં વાહન ચલાવવું અસંભવ છે, તેવી જ રીતે આપણા આધ્યાત્મિક ગાડાને હાંકવા આપણને આંતરિક પ્રકાશની જરૂર હોય છે। ઈસુ સમગ્ર વિશ્વના મુક્તિદાતા તરીકે માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પ્રકાશ બનીને અવતર્યા। તેથી જ બિનયહૂદી વિશ્વમાંથી આ પંડિતો સમગ્ર વિશ્વના પ્રતિનિધિ તરીકે ઈસુના દર્શન માટે આવે છે। આ દ્વારા પૈગંબર યશાયા આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં જેની આગાહી કરે છે તે સાચી પડે છે। ઈસુ આખા જગતના લોકોનો પ્રકાશ છે, એ આજના દરેક વાંચનનું કેન્દ્રબિંદુ છે। ઈશ્વર ઈસુ રૂપે પ્રગટ થયા હતા, તે કેવળ યહૂદી પ્રજાના ઉદ્ધાર માટે નહીં, બલકે દુનિયાની સર્વ પ્રજાઓના ઉદ્ધાર માટે। શુભ સંદેશમાં પ્રભુ ઈસુને જોવા પૂર્વમાંથી બેથલેહેમ આવેલા પંડિતોની વાત કરે છે। તેઓ ઈશ્વરની શોધ કરવા માટે પોતાના કુટુંબ, ગામ, મિલકત અને સગાવાલાને છોડીને તારાએ દર્શાવેલ દિશા તરફ પ્રયાણ કરે છે। માર્ગદર્શક તરીકે ઉદય પામેલો તારો પંડિતોને માનવ બનેલા તારાને ઓળખી આપે છે। માટે જ તેઓ સર્વસ્વ છોડી બહુમૂલ્ય ખજાનો અર્થાત ઈસુની શોધમાં નીકળી પડે છે। એ માટે તેઓ રસ્તે આવતી મુશ્કેલીઓ, દુઃખો અને જોખમોનો સામનો કરવા તત્પર છે। પૂર્વના આ પંડિતો બાળ ઈસુને જે ભેટો અર્પણ કરે છે તે ઈસુના બહુવિધ સ્વરૂપને અનુરૂપ સોનું, લોબાન, બોર ભેટ ધરે છે। આપણે સાંભળીએ છીએ કે આ ત્રણેય પંડિતો ઈસુના દર્શન કર્યા પછી બીજે રસ્તે પોતાને દેશ પાછા ગયા। આપણે પણ ઈસુને ચરણે ભેટો ધરીને આપણા જીવનનો માર્ગ બદલીને બીજા રસ્તે જીવનને વાળવું પડે, જેમાં આપણા જીવન થકી ઈશ્વરના શુભ સંદેશનો પ્રચાર થઈ શકે। ઈશ્વરનો માર્ગ સરળ નથી, પણ ઈશ્વરમાં શ્રદ્ધા આપણને કોઈ પણ મુશ્કેલીમાંથી સુરક્ષિત રીતે દોરી લઈ જાય છે। પ્રાર્થના કરીએ કે આપણો મુક્તિદાતા સદાય આપણી પડખે રહીને આપણા જીવનનું સુકાન સંભાળીને આપણને સુપંથે દોરી જાય। આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો।